ओम जय 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 नमो सुनो सुनो सुनोरंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विचायाणम नमो लोय सवसाम मंगलमय मंगल करण वीतराग विज्ञान नमो तेजे तीथयार हंतादि महान करि मंगल करुछु महा ग्रंथ करण शुभ काज जेथी मड़े समाज सर्व पामे निज पदराज। आचार्य कल पंडित श्री टोडरमल जी द्वारा रचित मोक्ष मार्ग प्रकाशक ग्रंथ मां बीजो अधिकार से एमा पहली बात तो ये करी बीजा अधिकार में बे बिंदु से अपने पहला शुरुआत में बात थी थी। एक तो आ जीव ने अनादि काल थी कर्म नो संबंध छे, कर्म बंधन नो रोग छे। बीजी बात ये कर्म बंधन ना निमित्त थी जीव ने केवा केवा प्रकार नी अवस्थाओ थाय छे। बात करी हती ने वैद्य नो दृष्टांत आपीने के तमने एसिडिटी छे एटले आ बधुं જોવામાં આવે છે। એમ જીવને અનાદિથી કર્મબંધનનો રોગ છે એટલે આ અલગ અલગ પ્રકારની ઔપાધિક ભાવોમાં પરિભ્રમણ પણ જોવામાં આવે છે। ત્રીજા અધિકારમાં એસિડિટીનું કારણ શું છે એની વાત કરી અને કર્મ બંધનનું શું કારણ છે એની વાત કરી અને એ રોગથી બચવા માટે જે જૂઠા ઉપાયો કરે છે એ ઉપાયો બતાવ્યા, ત્યારબાદ સાચો ઉપાય શું છે એ બતાવ્યું। તો ત્રીજા અધિકારની મેટર એ થઈ ગઈ કે કર્મ બંધનનું કારણ શું, બરાબર। બીજા અધિકારની મેટર કેટલી થઈ, બે, કે આ જીવને અનાદિ કાળથી કર્મબંધનનો રોગ છે અને બીજું એનાથી કેવા કેવા પ્રકારની અવસ્થાઓ થાય છે। ત્રીજા અધિકારમાં મુખ્ય રૂપથી ત્રણ મેટર થઈ કે આ કર્મબંધનનો રોગ શેના કારણે છે, આ જીવ એ દુઃખથી છૂટવાના કેવા કેવા પ્રકારના ઉપાયો કરે છે એ જૂઠા ઉપાયો, અને સાચો ઉપાય શું છે દુઃખથી છૂટવાનો એની પણ વાત કરી, સાથે બીજી વાત એ પણ મૂકી ત્યાં ત્રીજા અધિકારમાં કે કેવા કેવા પ્રકારના સંસારમાં દુઃખો હોય છે। કેમ કે દુઃખથી છૂટવાનો ઉપાય કરે છે ને, તે દુઃખોની પણ વાત કરી કે એક ઇન્દ્રિયનો દુઃખ, વિકલત્રયનું ત્રિયંચ ગતિમાં, મનુષ્ય ગતિમાં, દેવ ગતિમાં કેવા પ્રકારના દુઃખો હોય છે એ દુઃખ બતાવ્યા, એ છૂટવાનો ઉપાય કરે છે, એ મિથ્યા છે એ બતાવ્યું છે, એ ત્રીજા અધિકારની મેટર છે, બરાબર। અહીંયા આપણે બીજા અધિકારમાં એ વાત આવી છેલ્લે ગઈકાલે સાંજમાં આપણે હતું ને કે જીવનું લક્ષણ પણ બતાવ્યું, કર્મનું લક્ષણ પણ બતાવ્યું, બંનેનો અનાદિથી સંબંધ હોવા છતાં બંનેના લક્ષણ કેવા છે જુદા જુદા છે। દૂધ અને પાણીનું દ્રષ્ટાંત આપણે ચાલ્યું કે દૂધની અંદર મૂળથી પણ પાણીનો સંબંધ હોઈ શકે અને નવો પણ પાણીનો સંબંધ હોઈ શકે, બે થશે ને। દૂધ લાવીશું તો એમાં મૂળથી દૂધમાં પાણી છે અને પછી ઘરે લાવ્યા પછી એની અંદર થોડું મિક્સ કર્યું એ નવો પાણીનો સંયોગ થયો, બેમાંથી કયું પાણી દૂધથી જુદું છે, મૂળથી મળેલું પાણી કે નવું મળ્યું એ, બોલો બેમાંથી કયું પાણી દૂધથી જુદું છે, બંને જુદા છે। જે નવું મળ્યું એ તો જુદું છે એ ખ્યાલ આવી જાય છે કેમ કે નવું મળ્યું છે,
પણ મૂળથી મળેલું છે એ જુદું છે, કેવી રીતે ખબર પડે છે? કે એને ગરમ કરવામાં આવે તો પાણી નીકળી જાય છે, એટલે ખ્યાલ આવે છે કે જુદું છે. બરાબર છે? એવી રીતે જીવમાં એક મૂળથી મળેલા કર્મ છે, સમજી ગયા ને? આ તો પછી ચાલે ને પ્રવચન, પછી ખાલી નથી રહેતું આ કઈ નું કઈ વિચારો ચાલે ને. એક કલાક સુધી આ બધું થયું હોય તો પછી એકદમ તો ઉડી નહીં જાય ને, બાષ્પીભવન નહીં થઈ જાય ને, વિચારો તો ચાલશે ને, અને એમાંથી એમાંથી કઈક મળે પાછું. કે એક તો જીવની સાથે મૂળથી મળેલા કર્મ છે, એટલે મૂળથી એટલે અનાદિથી મળેલા કર્મ છે, જે કર્મનો સંબંધ અનાદિકાળથી. અને બીજા કર્મો નવા આવે છે ને, પ્રતિ સમય આવે છે, સમય પ્રબદ્ધ તો એ આવે છે કર્મો. હવે બંનેમાંથી જીવની સાથે મળેલા કયા કર્મ છે? એકે નહીં ને, જે નવા આવ્યા એ તો જુદા છે, પણ જે અનાદિથી એનો સંબંધ છે એ આત્માથી જુદા છે કે નહીં? કે પણ આત્માથી કેવા છે? જુદા છે, જુદા છે. કે પેલા તો ખ્યાલ આવી જાય છે ને, આ જુદા છે કેવી રીતે ખબર પડે છે? કે અંદરમાં સ્વભાવ સન્મુક્તાનો લીનતાનો પુરુષાર્થ કરી પ્રક્રિયા કરી તે કર્મ આપોઆપ શું થઈ જાય છે? વિલયને પ્રાપ્ત થઈ જાય છે, ચાલ્યા જાય છે. એટલે નક્કી થયું કે નવા મળો કે મૂળથી મળેલા હો, પણ એ આત્માના સ્વરૂપથી ભિન્ન છે. જેને છરડાળામાં ત્રીજી ઢાળમાં સિદ્ધ ભગવાનનું વર્ણન કર્યું ત્યાં લખ્યું, જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલમ વર્જિત સિદ્ધ મહંતામ તેહે નિકલય મલ પરમાત્મ ભોગે શર્મ અનંતામ. સિદ્ધ ભગવાન માટે એમ કહ્યું, જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલ, ત્રણ પ્રકારના કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ, એનાથી શું થઈ ગયા? એ રહિત થઈ ગયા, એ પર્યાયમાં રહિત થઈ ગયા. અને અત્યારે અહીંયા પણ જ્યારે જોવામાં આવે છે સંયોગ રૂપે, એ વખતે પણ સ્વભાવની અંદર એનો પ્રવેશ થયો નથી. જેમ દૂધ અને પાણી મૂળથી મળેલા છે, એ વખતે પણ પાણીએ દૂધમાં પ્રવેશ કર્યો નથી, પ્રક્રિયા કરી તો એમે નીકળી ગયું, પર્યાય અપેક્ષાએ પણ જુદું થઈ ગયું, બે એને છૂટા થઈ ગયા એમ. જુઓ હવે પ્રશ્ન આવે છે આગળ એક સરસ, અને પછી તો ટોડરમલજી બંનેના લક્ષણ બતાવે છે સાંજે ચાલી વાત. કે જીવના લક્ષણમાં ત્રણ વાતો કરીને, કે પહેલું તો કહ્યું એ કેવો છે? ચૈતન્ય જ્ઞાન દર્શન સ્વભાવી. બીજું અમૂર્તિક છે, અને ત્રીજું સંકોચ વિસ્તાર વાળો અસંખ્ય પ્રદેશી છે. અને જે કર્મનો સંબંધ થયો ને એ કેવા છે? પહેલા તો જડ છે, બીજા નંબરમાં મૂર્તિક છે, અને ત્રીજા નંબરની અંદર એ અનંત પુદ્ગલ પરમાણુઓનો એ પુંજ છે. બરાબર છે? એ રીતે બેના લક્ષણ ભેદ બતાવ્યા. બરાબર, બેના લક્ષણ ભેદ છે એટલે ક્યારે પણ જીવ કર્મરૂપ ના થાય અને કર્મના પરમાણુઓ ક્યારે જીવરૂપ ના થાય. આવીને વાત એમાં જુઓ, એ ફકરામાં ચોથી લીટી છે, એ પ્રમાણે એ જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે તો પણ જીવનો કોઈ પ્રદેશ કર્મરૂપ થતો નથી, તથા કર્મનો કોઈ પરમાણુ જીવરૂપ થતો નથી. પણ પોતપોતાના લક્ષણને ધરી બંને જુદા જુદા જ રહે છે. કેમ કે લક્ષણ છે ને એનું, લક્ષણ કોને કહેવાય? લક્ષણ કોને કહેવાય? કે જે વસ્તુના સ્વરૂપમાં મળેલું હોય ને એને લક્ષણ કહેવાય. તે લક્ષણને છોડશે ક્યાંથી? જડ ચેતન ક્યાંથી થાય? કે લક્ષણ છે જડપણું તો કર્મનું, તે ચેતન નહીં થાય. અને ચેતન કદાપી
જડ નહીં થાય. કેમ કે એનું શું છે? લક્ષણ છે. જેમ અગ્નિનું લક્ષણ શું છે? ઉષ્ણતા. તેમાંથી ઉષ્ણતા ક્યારે દૂર થાય? બોલો, અગ્નિને ઠંડી કરીને બતાવો. અગ્નિને ઠંડી કરીને બતાવો. તો અગ્નિનું લક્ષણ જ ઉષ્ણતા છે. ખ્યાલ આવે છે? એટલે બંને સાથે મળેલા હો તો પણ કહે છે બંનેના લક્ષણ જુદા છે, એટલે એકનો બીજામાં પ્રવેશ થયો નથી. જો આવી જ રીતે થોડોક અવાજ કરજો ને ભાઈ, કોણ છે? ભાઈ થોડોક અવાજ, જરાક ગઈકાલથી થોડી તકલીફ પણ થઈ છે ગળે. જરા જોજો, સમજો, આ લક્ષણની વાત આવી એટલે થોડો સમયસારને પણ યાદ કરી લઈએ ને. કર્તા કર્મ અધિકાર સમયસારનો, એની અંદર પહેલી ગાથા કર્તા કર્મ અધિકારની, એમાં આચાર્ય દેવે આત્મા અને આશ્રવના ભેદ જ્ઞાનની વાત કરી છે. આત્મા અને આશ્રવ, આ જે આપણે મુખ્ય રૂપથી અહીંયા જે ચર્ચા ચાલે છે એ આત્મા અને કર્મ. એટલે આત્મા અને કર્મ એટલે અજીવ તત્વ. કર્મ એટલે કયું તત્વ આવી ગયું? અજીવ તત્વ. એટલે જીવ અને અજીવનું ભેદ જ્ઞાન, સમજ્યા? હવે એક આશ્રવ તત્વ પણ છે કે નહીં? તો જીવ જેમ અજીવથી પણ જુદો છે, એમ આશ્રવથી પણ કેવો છે? જુદો છે. કાલે બે ભાવ કહે છે ને, ગે ભાવ અને ભાવક ભાવ. તો ગે ભાવ ને ભાવક ભાવમાંથી અજીવ કોણ છે? ગે ભાવ. ખ્યાલ આવે ને? મારા આત્માની અપેક્ષા બીજા જીવ પણ અજીવ એમ સમજી લો ત્યાં મુખ્ય રૂપથી. બાકી તો આ બાકી નોર્મલી આ અજીવ જે કહેવાય છે. તો ગે ભાવ એ અજીવમાં, અને બીજો ભાવક ભાવ. તો ભાવક ભાવ એટલે આશ્રવ ભાવ. કેમ કે કર્મના ઉદયના લક્ષે જે ભાવ થયો ને, એમાં જોડાયો ને જે ભાવ થયો, સંયોગી ભાવ. પેલો થયો સંયોગ અને આ થયો સંયોગી ભાવ. તો અહીંયા આપણું જે પ્રકરણ ચાલે છે એ અજીવ અને આત્માનું ભેદ વિજ્ઞાન, જે આપણા નાના બાબુભાઈ બાળપોથી છોકરાઓમાં બહુ એકદમ ઉત્સાહથી ભણાવે છે ને, બાળપોથીનો પહેલો પાઠ. આ બાળપોથીનો પહેલો પાઠ છે, હું જીવ છું, શરીર અજીવ છે, મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી, હું જ્ઞાનથી જાણું છું, શરીર કાંઈ જાણતું નથી, માટે હું અને શરીર બંને કેવા છીએ? જુદા છીએ. એ સેના દ્વારા જુદા પણ નક્કી કર્યું? લક્ષણ દ્વારા. લક્ષણ દ્વારા, સમજે ને? હું જીવ છું, કર્મ. બાબુભાઈ એમ પણ ભણાવે શરીરની જગ્યાએ કે નાકનો પાઠ બોલો. ચલો, નાકનો પાઠ એટલે હું જીવ છું, નાક અજીવ છે, મારામાં જ્ઞાન છે, નાકમાં જ્ઞાન નથી, હું જ્ઞાનથી જાણું છું, નાક કઈ જાણું, માટે હું અને નાક કેવા છીએ? બંને જુદા જુદા છે. એટલે આંખનો પાઠ, કાનનો પાઠ, આ દ્રવિન્દ્રિયનો પાઠ થઈ ગયો ને, એ રીતે કર્મનો પાઠ, આઠ કર્મનો પાઠ. હું જીવ છું, કર્મ અજીવ છે, મારામાં જ્ઞાન છે, કર્મમાં જ્ઞાન નથી, હું જ્ઞાનથી જાણું છું, કર્મ કઈ જાણતા નથી, માટે હું અને કર્મ જુદા જુદા છીએ. થઈ ગયું આ? હવે વાત છે આશ્રવની વાત, રાગાદિ વિકારી પ્રણામ સંયોગી ભાવ એનો પાઠ. સમજાય છે? આ તો ભેગું છે તો લઈ લઈએ એને પણ જરાક. આશ્રવનો પાઠ, આત્માને આશ્રવનો પાઠ. તો આશ્રવ એટલે રાગદ્વેષના પરિણામ જે પર્યાયમાં થાય છે, જેને બોલીએ છીએ છેડામાં આશ્રવ દુઃખકાર ઘને રે. તો એની અંદર પહેલી ગાથા લખી, ત્યાં લખ્યું આત્માને આશ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. થઈ ગયું? સાંભળજો, પહેલી લીટી રિપીટ કરું છું. આત્મા અને આશ્રવતણો જ્યાં ભેદ જીવ
જાણે નહીં. તો કોના વચ્ચેનો ભેદની વાત આવી? આત્મા અને આશ્રયનો ભેદ. જ્યાં સુધી નથી જાણતો ત્યાં સુધી એનો સંસાર ચાલુ રહે છે. અને એ ગાથાની અંદર ઇત્રેતર આશ્રય દોષ તમને જોવા મળશે શબ્દ. એ 69 ગાથા ઇત્રેતર આશ્રય જે ચાલ્યું ને એ એમાં પણ છે. ત્યાં લીધું છે ત્રણ ક્રિયા, સ્વભાવભૂત ક્રિયા, વિભાવભૂત ક્રિયા અને જળની ક્રિયા. જીવ રાગ કરે છે એમ લખ્યું, અજ્ઞાનના કારણે રાગ થાય અને રાગમાં જે કરતા કર્પણ પણ, અને એનાથી નવા કર્મનો શું થાય છે? બંધ થાય. એ પ્રમાણે પરિપાટી ચાલુ રહે છે. ખેર એમાં નથી જતા આપણે, પણ આટલું સમજો, આત્મા અને આશ્રવ એ બંનેમાં જ્યાં સુધી જે ભેદ જાણતો નથી ત્યાં સુધી અજ્ઞાન છે, અને અજ્ઞાન છે એટલે એને હું કરતા અને આ રાગાદી ભાવ મારું કર્મ એવી કરતા કર્મની પ્રવૃત્તિ ચાલે છે, માટે નવા કર્મોનો બંધ ચાલુ છે. સમજી ગયા સંક્ષિપ્તમાં? નિખિલભાઈ ખ્યાલ આવે છે શું કહ્યું? ફરીથી જેમ આ શરીરની ક્રિયાનો કર્તા કર્મ અધિકાર રાખો, એક સ્પેશિયલ અધિકાર છે કુંદકુંદાચાર્ય દેવનો. હું ઘણી વાર એના માટે કહું છું, વેવાઈના વેવાઈ તેડાવ્યા હોય ને, અથવા તો વેવાઈના ઘરે જવાનું, તો બે ડબ્બા લઈને જઈએ છીએ આપણે, બે ડબ્બા, એક મીઠાઈનો ડબ્બો અને બીજો ડ્રાયફ્રૂટનો ડબ્બો, બધા બોલે ને પરફેક્ટ છે ને, હા ડ્રાયફ્રૂટનો ડબ્બો. તો કરતા કરતા કર્મ અધિકાર એ ડ્રાયફ્રૂટનો ડબ્બો છે, સમજી ગયા ને, બાકીના ડબ્બા મીઠાઈના ડબ્બા છે. કુંદકુંદ આચાર્યનો સ્પેશિયલ અધિકાર છે કરતા કર્મ. બીજે કોઈ જગ્યાએ જે ગ્રંથો છે એની અંદર કરતા કર્મ અધિકારનો એવો અલગથી અધિકાર નથી જોવામાં આવતો. અને કરતા કર્મ અધિકારની અંદર આત્માના અકર્તા સ્વભાવને સ્પષ્ટ કર્યો છે ત્યાં આગળ, કે શરીરની ક્રિયાને આ હું કરી શકતો નથી, કર્મને આત્મા બાંધે નહીં અને કર્મ આત્માને વિકાર કરાવે નહીં, અકર્તા સ્વરૂપ બતાવ્યું જડ કર્મનું. એક વાત. સેકન્ડ, પરદ્રવ્યના લક્ષ્ય આત્મામાં જે રાગાદી ભાવ થાય તો કહે છે આત્મા એનો પણ અકર્તા છે. અંદર આવો થોડાક, હવે એનો પણ આત્મા અકર્તા છે. તો કહે છે કે આત્મા એનો અકર્તા છે તો પછી એનો શું છે? અકર્તા કરતા નથી તો શું છે? આત્મા રાગાદીનો કરતા નથી તો શું છે? તો કે છે જ્ઞાતા છે. શું કહ્યું? જ્ઞાતા. એટલે જે રાગ થયો ને આત્મા એનો જ્ઞાતા છે, કરતા નહીં. હવે સમજો આગળ, મિથ્યા દ્રષ્ટિ જીવ અને સમ્ય દ્રષ્ટિનો ડિફરન્ટ. રાગ તો બંનેને થયો, બંનેને રાગ થયો, પણ અજ્ઞાની શું માને છે કે હું કરતા અને રાગ દ્વેષના પરિણામ થયા તે મારું કર્મ. તો એની જે કરતા કર્મની પ્રવૃત્તિ થઈ, અને જે કરતા કર્મની પ્રવૃત્તિ છે એનું નામ છે અજ્ઞાન, અને એ અજ્ઞાનના કારણે નવા કર્મો આવે છે અને પરિભ્રમણ ચાલુ રહે છે. એક વાત જ્ઞાનીની, સમય દ્રષ્ટિની, સમય દ્રષ્ટિની, એને પણ ભૂમિકા અનુસારનો રાગ થયો, હજુ ચારિત્રનો દોષ છે એટલો રાગ થયો. એ રાગ થયો એ એના અભિપ્રાયમાં કરતા બનતા નથી. હું કરતા ને રાગ મારું કર્મ એમ નહીં તો શું? કે એ મારું જ્ઞેય. શું? જ્ઞેય. જ્ઞેય એનો મતલબ હું એનો કોણ? જ્ઞાતા. સમજ પડે છે? જરાક થોડું સવારનું છે એટલે આવશે એવું જરાક. તો હું જ્ઞાતા, સમજો, હું જ્ઞાતા અને જે આ રાગ દ્વેષના જે પરિણામ થયા મારા જ્ઞાનનું જ્ઞેય. તો જ્ઞેય જ્ઞાયક સંબંધ સ્થાપ્યો ત્યાં આગળ. એટલે પેલો કરતા કર્મ બંધ થઈ ગયો ને એટલે અજ્ઞાન મટ્યું. અજ્ઞાનના કારણે કરતા કર્મ હતું એટલે કર્મ આવતા હતા. હવે સમ્યક જ્ઞાન પ્રગટ્યું તો ભલે રાગ થયો પણ કરતા કર્મ નહીં, એટલે અજ્ઞાન ટળ્યું, કરતા કર્મ નહીં, એટલે પેલા કર્મો આવતા શું થઈ ગયા? બંધ થઈ ગયા, જીવનો મોક્ષ થઈ ગયો. સમજાય છે જયેશભાઈ?
એક પ્રશ્ન પૂછી લઉં જરાક. રોટલી મિથ્યા દ્રષ્ટિ બાઈ બનાવે કે સમ્ય દ્રષ્ટિ બાઈ બનાવે? બોલો, કઈ બાઈ રોટલી બનાવે, સમ્ય દ્રષ્ટિ બાઈ કે મિથ્યા દ્રષ્ટિ બાઈ? અચ્છા, રોટલી બનાવવાના રાગ નો કરતા, રોટલી બનાવવાનો રાગ થયો ને, ઈચ્છા થઈ ને રાગ, રોટલી બનાવવાના રાગ નો કરતા સમ્ય દ્રષ્ટિ બાઈ છે કે મિથ્યા દ્રષ્ટિ બાઈ છે? સુખલાલભાઈ ખ્યાલ આવે છે? પ્રશ્ન કેટલા પ્રશ્ન આવ્યા? પ્રશ્ન કેટલા આવ્યા? બે. પહેલો પ્રશ્ન કયો આવે વિજયભાઈ? બોલો, રોટલી મિથ્યા દ્રષ્ટિ બાઈ બનાવે કે સમ્ય દ્રષ્ટિ બાઈ બનાવે? બાઈ કહું તો વાંધો નથી ને? મેડમ કહો, બાઈ બાઈ શું કામ કરો છો? એ ગુરુદેવ બાઈ બોલતા, અમે તો બાઈ જ કહીશું. રોટલી મિથ્યા દ્રષ્ટિ ભાઈ ખાઈ શકે કે સમ્ય દ્રષ્ટિ ભાઈ ખાઈ શકે? બોલો, કયો ભાઈ સમ્ય રોટલી ખાઈ શકે? આ તો બનાવી તો ના શકે કોઈ, પણ ખાઈ તો શકે ને. બે માંથી ભાઈઓમાં આવે જરાક લઈ લઈએ. હા, ના ખાઈ શકે, બરાબર. અચ્છા, હવે જે રાગ થયો બનાવવાનો કે ખાવાનો, રાગ થયો ને, એનો કરતા કોણ છે? સમ્ય દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ? મિથ્યા દ્રષ્ટિ કરતા છે. રોટલી બની છે ને, એનો કરતા કોઈ નહીં. કેમ? કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. એટલે એમાં ચાહે સમ્ય દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, પ્રશ્ન જ નથી. એ અભિમાન કરે, અહંકાર કરે કે હું કરી શકું છું, એ ભલે અહંકાર, એની મર્યાદા અહંકાર સુધીની છે. પણ એ અંદર લોટમાં પ્રવેશ કરીને આમાં ફેરવીને બનાવી શકે, એ પ્રશ્ન નથી. આ રોટલીના ટુકડા પોતે કરીને અંદરમાં ખાઈ શકે, ઉતારી શકે, દાંતને હલાવી શકે, એ પ્રશ્ન નથી. અહંકાર કરો તો કરો, કે આપણે આમ બેઠા ને પાંચ મિનિટમાં તો ફટાફટ સ્પીડ જમવાની હોવી જોઈએ. આપ અડધો અડધો કલાક જમવામાં, પાંચ મિનિટમાં આમ ખાધું ને, આમ બેઠા કે ઉભા થઈ ગયા, સ્પીડ હોવી જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? તો એ કહે છે કે એ આના પરમાણુનું કેમ થવું, એ કોઈ મતલબ એનું પરિણામ સ્વતંત્ર છે, એને કોઈ ના કરી શકે. હવે વાત આવ્યું કે રાગ, તો રાગ તો આત્મામાં થાય છે. રાગ તો કોઈ જડમાં નથી, રાગ તો આત્મામાં થાય છે. એટલે રાગ તો સમ્ય દ્રષ્ટિને થયો, મિથ્યા દ્રષ્ટિને ખાવાનો રાગ થયો. પણ હવે પ્રશ્ન ઉભો થાય છે, જે રાગરૂપ પરિણમન થયું, બેમાં પર્યાયમાં રાગ થયું, એ કરવા લાયક કોણ જાણે છે અને એ રાગ કરવા લાયક કોણ નથી જાણતો? તે મિથ્યા દ્રષ્ટિને જે રાગ થાય છે ને, એ રાગ કર્તવ્ય જાણે છે, કરવા લાયક જાણે છે, એમાં સુખ બુદ્ધિ છે, એટલે એ રાગનો કર્તા થઈ ગયો, એટલે કર્તા કર્મ. પણ સમ્ય દ્રષ્ટિ જીવને રાગ આવ્યો, પણ એને પણ અંદરમાં આત્માના આનંદનો સ્વાદ ચાખ્યો છે, એટલે વિતરાગની દશા, આંશિક વિતરાગતા પ્રગટ થઈ છે, એટલે એ પેલો સ્વાદ ચાખ્યો છે ને, એટલે ભાઈ બે ધારા ચાલે છે એને, એટલે જ્ઞાન ધારા ને કર્મ ધારા. એટલે પેલો આનંદનો સ્વાદ ચાખ્યો, મુંબઈની કરીને યાદ કરી લઈએ ફરી, શું વાંધો છે? હા, વાફુસ. હવે એનો રસ તમે 10 દિવસ સુધી સળંગ ખાઓ, અને પછી બદામ કેરીનો રસ, તો શું થશે? બોલો, શું થશે? 10 દિવસ સળંગ ખાધો ને કે આજે ભાઈ મળી જ નથી, હવે જે છે એ, તો કહે છે કે આજે જરાક મજા ના આવે. કેમ? બોલો કેમ? કારણ, પેલો રસ ચાખ્યો છે ને, મારે સમજાવવું છે, પેલો મુંબઈની આફૂસનો રસ ચાખ્યો છે, એટલે પેલો વર્ગીકરણ ભેદ જ્ઞાન ખ્યાલ આવ્યો ને કે આ ને આ. પણ જેને હંમેશા પહેલેથી બદામ જ રસ ખાય છે, પેલો મુંબઈના આફૂસનો રસ જ ખાધો જ નથી, એને તો બદામમાં જ સમજણ પડે છે ને. ખ્યાલ આવે છે મારો કહેવાનો ભાવ? આવું રસમાં લોલુપતા કરવાનું નથી શીખવાડતો, ખ્યાલ આવ્યો ને? પણ હું તમને કઈ રીતે સમજાવું એનો વિચાર કરું છું, કેમ કે વિષય અઘરો છે, કેવી રીતે સરળ કરીને સમજાવું એની મહેનત કરું છું. હા,
હા, કેમ કે આઠમી ગાથામાં સમયસારમાં કહ્યું છે કે અનાર્ય જીવને અનાર્યની ભાષામાં સમજાવવું તો જલ્દી ખ્યાલ આવી જાય, કે જેમ એ રસ ચાખ્યો તો પેલો ભાવે નહીં, એવી રીતે આત્માના આનંદનો સ્વાદ સમ્યક દ્રષ્ટિએ લીધો છે એટલે પછી એને પુણ્યના ફલમાં સૌધર્મનું પદ મળે, ચક્રવર્તીનું પદ મળે, બહારમાં પુણ્યના ઠઠારા હોય, ખમ્મા ખમ્મા થતું હોય, કેસર પિસ્તા વાળા દૂધ હોય, તો પણ કહેશે એમાં એમને એ જે રાગ થયો ને, વિષયોને સેવવાનો રાગ, એ રાગમાં સુહાતું નથી, ખેંચાતાણીથી નહીં, સહેજમાં નથી સુહાતું. કેમ? કેમ કે પેલો સ્વાદ આવી રહ્યો છે, એ ચાલુ છે, નિરંતર જ્ઞાનની ધારા એ ચાલુ છે. એટલે જે પેલો રાગ થયો એમાં એનું કર્તા કર્મનો ટ્રેક જોવામાં આવતો નથી, કર્તવ્ય નથી માનતા, એટલે એનું નામ અજ્ઞાન ટળી ગયું એમને. જ્યારે અજ્ઞાનીને શું છે, જાણે આ બધું મળ્યું ને, ના જોયાનું જોયું, સમજાય છે કે નહીં? નથી કહેતા આપણે લૌકિકમાં કહીએ છીએ, એમ કોઈ સાધારણ કેટેગરીની વ્યક્તિ હોય ને, હવે એને કોઈ ઊંચી પોસ્ટ મળી જાય, જિંદગીમાં એવી પોસ્ટ મળી જાય, અને પછી રોવા પાવર ને આમ આમ બધું, તો પછી લોકમાં બધા કહેશે પણ ખરા કે હવે આ શું છે, બધું શું કહીશું આપણે, ના જોયાનું જોયું છે. ખરેખર તો એની વાત નથી, સમજી ગયા ને? આપણને પુણ્યના ઉદયમાં લાડી વાડી ગાડી આ બધું જાણે આમ મળ્યું છે ને, અને એમાંથી બહાર નીકળવાનું મન થતું નથી, અને એમાં ને એમાં અંદરમાં લપસવાનું વધારે મન થાય છે. એ સિદ્ધ કરે છે કે આ ના જોયાનું જોયું છે. આમ તો અનંતવાર જોયું છે, ભવન મેં જીવર, પણ ભૂલી ગયો છે એને એમ લાગે છે. રોજ પ્રવચન, રોજ પ્રવચન, રોજ સ્વાદ, રોજ સ્વાદ, પછી આ બધું ભોગવવાનું ક્યારે? કાલે જ એક મુમુક્ષુ ભાઈ અહીંયા આપણે દેશ છૂટી ગયો ને, સવારે તો મારા ખ્યાલથી વ્યાખ્યાનમાં આવ્યા હતા, કોઈ વાત કરતું હતું, સવારે તો વ્યાખ્યાનમાં હતા, નહોતા સવારે કાલે? હા હા, કાલે કે પરમ દિવસ કાલે હતા ને, કેમ કે હું મેં કદાચ એ ભાઈને જોયેલા છે, પણ એ બહેન આમ આવતો હોય રોજ, તો ક્યારેક ક્યારેક આગળ પાછળ હોય ને, તો પછી જોયા પણ ખરા, પછી સાથે કાલે જ જોયા, કદાચ પરમ દિવસ મને આઈડિયા નથી, પણ કોઈ પછી વાત કરતું કે સવારે વ્યાખ્યાનમાં પણ હતા કદાચ, એ તો કાલ નહીં તો પરમ દિવસ હશે. પણ કહેવાનો ભાવાર્થ, કાલે તો આ ફ્લેટમાં હતા, સમજાય છે કે નહીં? આજે બીજી જગ્યાએ છે, એ તો આ સંસ્કાર છે એટલે સારી જગ્યાએ હશે, આ તો વાત છે સમજવાની. પણ જેને સ્વાધ્યાય ભવનમાં આવવાનું ના ગમે, જિન મંદિર ના ગમે, હા, અને બહારમાં જ ગમે છે, તો એની પાછળ પણ કોઈ સારું કેવી રીતે બોલી શકશે? સમજાય છે કે નહીં? તમે મંદિરમાં આવો, સ્વાધ્યાયમાં દેવશાસ્ત્ર ગુરુનો વિનય જીવન એ પ્રકારનું હોય તો કહેશે પણ ખરા ને કે નહીં ભાઈ આ સંસ્કાર લઈને ગયો છે. પણ એની જ એલર્જી હોય, અથવા તો જે ભગવાન સારું કરજો એમ કહીને ભાગમ ભાગ, વિકલ્પ અંદર લઈને આવે, વિકલ્પ છૂટે પેલા તો બહાર નીકળી ગયો હોય, કેમ કે અંદર આ તો એકદમ તો વિકલ્પ છૂટે નહીં, પેલા લઈને આવ્યો હોય, પણ એ પાતળા પડે ને આ અંદરમાં આવે એ પેલા તો એનો બહાર નીકળવાનો ટાઈમ થઈ ગયો હોય, એમ થોડું ચાલે. જો સમજી ગયા ને આ આખી? ભાઈ શું નામ? નીરવભાઈ કે શું નામ ભાઈ તમારા ધવલભાઈ ના ભાઈ નું શું નામ? વિરેનભાઈ, વિરેનભાઈ. તો ત્યાં કર્તા કર્મ અધિકારની અંદર આત્મા અને આશ્રવ ના ભેદ જ્ઞાન ની વાત આવી, સમજો, આત્મા અને આશ્રવ. તો જેમ અહિયાં જીવ અને અજીવ બેના લક્ષણ જુદા બતાવ્યા ને, ત્રણ ત્રણ બિંદુ બતાવ્યા, કે પહેલું તો જીવ કેવો બતાવ્યો? ચૈતન્ય. બીજો અમૂર્તિક. અને ત્રીજો અસંખ્ય પ્રદેશ સંકોચ વિસ્તાર વાળો. સામે કર્મને લઈ લીધા ત્રણ, એ લક્ષણ બતાવ્યા. એવી રીતે આત્મા અને આશ્રવ પણ અત્યારે હાલ કેવા છે? જુદા છે. જેમ દેહ અને આત્મા ભિન્ન છે, કર્મ અને આત્મા ભિન્ન છે, એમ પર્યાયમાં થવા વાળા રાગ દ્વેષના પરિણામ અને આત્મા પણ અત્યારે કેવા છે? જુદા છે. અત્યારે કેવી રીતે? લક્ષણ દ્વારા. બસ લગાવી દો એક જ વાત,
કયા દ્વારા? લક્ષણ દ્વારા. કે શું લક્ષણ છે? શું લક્ષણ છે? તો ત્યાં 72 ગાથામાં લખ્યું, 72 ગાથામાં, અશુચિપણું વિપરીતતાએ આશ્રવો ના જાણીને, વળી જાણીને દુઃખ કારણ એથી નિવર્તન જીવ કરે. થઈ ગયું ને? આશ્રવનું લક્ષણ, આશ્રવ એટલે રાગદ્વેષના પરિણામ, અશુચિપણું વિપરીતતાએ આશ્રવો ના જાણીને, વળી જાણીને દુઃખ કારણ. ત્રણ બતાવ્યા, અશુચિપણું, વિપરીતતા, અશુચિ એટલે મેલા, વિપરીતતા, અશુચિ એટલે અપવિત્ર ભાવ છે, વિપરીત એટલે આત્માના સ્વભાવથી વિપરીત છે, એમાં જાણવાનો ધર્મ નથી, અને એ દુઃખનું કારણ છે. ત્રણ. પછી 74 ગાથામાં બીજા પણ બતાવ્યા, એ અદ્રુવ છે, અશરણ છે, બતાવે છે ને ત્યાં આગાડી. બધે ઘાતક જેમ લાખ પીપળમાં ઉત્પન્ન થાય, લાખ ક્યાં ઉત્પન્ન થાય? પીપળમાં ઉત્પન્ન થાય અને પીપળનો ઘાત કરે. વદ્ય ઘાતક એટલે પીપળ હણાવા યોગ્ય અને લાખ એનો ઘાત કરવા વાળી, એમ રાગદ્વેષના પરિણામ ઉત્પન્ન ક્યાં થાય? આત્મામાં. અને ઘાત કોનો કરે? આત્માનો. વદ્ય ઘાતક. તો એ લક્ષણ દ્વારા, લક્ષણ દ્વારા આત્માને આશ્રવોને પણ કેવા બતાવ્યા? જુદા બતાવ્યા. જેવી રીતે જડ કર્મ આત્મામાં પ્રવેશ ન કરે ક્યારે, એવી રીતે રાગ દ્વેષના પરિણામ જે છે પણ એ પણ આત્મામાં પ્રવેશ કરી શકતા નથી. એ પણ બાબુભાઈ આપણા ક્લાસમાં લેશે, આશ્રવનો પાઠ લેશે. ગંદી હે મેલે હે છે એની અંદર, કર્તા કર્મ અધિકાર ની અંદર ઘણી ગાથાઓ. એ સિવાય સમયસાર તો આખો રાગ અને જ્ઞાનની ભેદ વિજ્ઞાન માટે જ સમયસાર છે. રાગ અને જ્ઞાન જુદા છે એના માટે. એટલે બોલીએ છીએ વિનય પાઠમાં, રાગ સહિત જગ મે રૂલ્યો મિલે સરાગી દે. અને વધારે કહીએ ને તો જડ કર્મ કરતા રાગ વધારે ખતરનાક છે. જડ કર્મ કરતા રાગ વધારે ખતરનાક છે. કેમ? કેમ કે જડ કર્મ હોય તો તો કેવલ જ્ઞાન થઈ શકે છે, રાગ હોય તો કેવલ જ્ઞાન નથી થતું. પ્રતિકભાઈ ખ્યાલ આવે છે? જ્યાં સુધી રાગ જીવતો હશે ને ત્યાં સુધી કેવલ જ્ઞાન નહીં થાય. અને દેહ હશે ને, દેહ એટલે અઘાતી ક્રમ તો છે ને, અડધા તો છે ને, દેહ છે તો કેવલ જ્ઞાન તો થઈ શકશે. સમજાય છે? જો આ તો, નહીં તો કોઈ ને કોબી જેવું છે. હા, કેમ કે મારો વિચાર આટલે સુધી હતો, હવે જોઈએ હવે શું થશે. સાધનું છે આપણે ઘાતીય ઘાતી કર્મને જે થાય ખરું. હવે જો કેમ કે એમાં ખૂબ છે સબ્જેક્ટ, તો બહુ સારું છે. જો અહીંયા પ્રશ્ન છે, એક અમૂર્તિક આત્માથી મૂર્તિક કર્મોનો બંધ કેવી રીતે થાય છે? મળ્યું અમૂર્તિકા પ્રશ્ન છે આગળ, કે મૂર્તિક, મૂર્તિકનું તો બંધાન થવું બને, બરાબર છે? મૂર્તિક એટલે ખ્યાલ આવે ને, મૂર્તિક એટલે શું? રૂપી. છ દ્રવ્યમાં એક પુદગલ દ્રવ્ય મૂર્તિક છે, બાકીના પાંચ દ્રવ્ય અમૂર્તિક છે, અરૂપી છે, બરાબર? મૂર્તિક મૂર્તિકનું તો બંધાન થવું બને, પણ અમૂર્તિક અને મૂર્તિકનું બંધાન કેમ બને? સમજી ગયા પ્રશ્ન? ખ્યાલ આવે ને? સોનું અને તાંબુ એ બંનેને ગાડીને ભેગા કરી દીધા, તો સોનું પણ શું છે? મૂર્તિક. તાંબુ પણ શું છે? મૂર્તિક. એ બંનેને તો મૂર્તિક મૂર્તિકનું તો બને એ તો માનવામાં આવે છે, એમાં ક્યાં વાંધો છે? પણ આત્મા તો કેવો છે? અમૂર્તિક. અને જડ કર્મ કેવા છે? મૂર્તિક. તો એનું બંધન કેવી રીતે બને? પ્રશ્ન ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જો બધી ધાતુઓમાં એકબીજામાં મિક્સ કરીને એનું પિંડ બનાવે છે,
તો એમાં તો બંધન બને છે મૃતિક મૃતિકનું, પણ અમૃતિક એવો આત્મા અને મૃતિક એવા કર્મ એનું બંધન કેવી રીતે બને? તો ટોડરમાંથી સમજાવે. જુઓ, જેમ વ્યક્ત ઇન્દ્રિય ગમ્ય નથી એવા સૂક્ષ્મ પુદગલો, જૂના ગ્રંથની અંદર અવ્યક્ત એવો શબ્દ પણ છે, અને ગુરુદેવજીના પ્રવચન મેં જોયા એમાં પણ અવ્યક્ત શબ્દ છે. છતાં પણ કોઈ વિશેષ કોઈને પૂછીશું, મેં એક વિદ્વાન સાથે ચર્ચા પણ કરી, પણ અહીંયા આમ થોડુંક અવ્યક્ત શબ્દ પણ બેસે છે. બરાબર છે કે? જોઈ લઈએ આપણે જરા કે ત્યાં આગળ. જેમ જુઓ દીપકભાઈ, સમજજો જરાક, બરાબર. જેમ અહીંયા વ્યક્ત છે ને, એની જગ્યાએ અવ્યક્તનો પણ પ્રયોગ કરીએ છીએ આપણે. જેમ અવ્યક્ત એટલે ઇન્દ્રિય ગમ્ય નથી એવા સૂક્ષ્મ પુદગલો, અને તથા વ્યક્ત ઇન્દ્રિય ગમ્ય એવા સ્થૂલ પુદગલોનું બંધન હોવું માનીએ છીએ. તો પુદગલો કેટલા પ્રકારના થઈ ગયા? બે, એક સૂક્ષ્મ પુદગલ અને બીજા સ્થૂળ પુદગલ. સૂક્ષ્મ અને સ્થૂળ એટલે તો ખબર પડે છે ને, સ્થૂળ એટલે એકદમ શું કહીશું, હા, જલ્દીથી પકડમાં આવે, સૂક્ષ્મ એટલે જલ્દીથી પકડમાં ન આવે. બરાબર કે? એક સૂક્ષ્મ પુદગલ છે અને બીજા સ્થૂળ પુદગલ છે. હવે જે સૂક્ષ્મ પુદગલ હોય ને, એ ઇન્દ્રિયનો વિષય નથી બનતા, આંખથી નહીં દેખાય, આંખથી નહીં દેખાય એટલે ઇન્દ્રિયનો વિષય ના બને, એટલે સૂક્ષ્મ. અને આ આંખનો વિષય બને, જણાય છે ને, દેખાય છે, ઇન્દ્રિયનો વિષય બને છે, ઇન્દ્રિયનો વિષય એટલે સ્થૂળ. તો સૂક્ષ્મ પુદગલ ઇન્દ્રિયનો વિષય બનતા નથી, અને સ્થૂળ પુદગલ છે ઇન્દ્રિયનો વિષય બને છે. એટલે પછી એમને લખ્યું કે જે ઇન્દ્રિયનો વિષય નથી ને, એટલે અવ્યક્ત, જેવી રીતે આપેલા વ્યક્ત દેખાય છે એવી રીતે પેલા દેખાતા નથી, એટલા માટે એ અપેક્ષાએ. બરાબર છે? અને વ્યક્ત કદાચ હોય તો પણ આમ પ્રગટ છે એ અપેક્ષા વ્યક્ત લઈ લો, એમાં આપણે બહુ જતા નથી. જુઓ, જેમ અવ્યક્ત ઇન્દ્રિય ગમ્ય નથી એવા સૂક્ષ્મ પુદગલો, તથા વ્યક્ત ઇન્દ્રિય ગમ્ય એવા સ્થૂળ પુદગલોનું બંધન હોવું માનીએ છીએ. આવું માનીએ છીએ કે નહીં? સમજાવું તમને કેવી રીતે માનીએ છીએ. કે આ આ આ કેવું પુદગલ છે, સ્થૂળ કે સૂક્ષ્મ? સ્થૂળ. ઇન્દ્રિય ગમ્ય છે કે ઇન્દ્રિય ગમ્ય નથી? ઇન્દ્રિય ગમ્ય છે એટલે સ્થૂળ છે આ પુદગલ. બરાબર. હવે આની સાથે પ્રતિ સમય બીજા કર્મો આવે છે કે નથી આવતા? આવીને બંધાય છે કે નહીં? બંધાય છે કે નહીં? કોને જોયા બોલો? કોઈ જોયા હોય તો કો? આમાંથી આમાંથી છૂટા પડે છે કે નહીં? પડે છે. આવે છે કે નહીં? બંધાય છે કે નહીં? તો આવે છે, જાય છે, આવે છે, જાય છે, આવે છે, જાય છે. તો દેખાતા તો નથી, તો એ કેવા છે? સૂક્ષ્મ એટલે ઇન્દ્રિય ગમ્ય નથી. તો હવે આ આ ઇન્દ્રિય ગમ્ય સ્થૂળ અને પેલા આવીને એ આની સાથે બંધાય છે, વાત એ નક્કી ખરી કે નહીં? આવે છે, બંધાય છે, છૂટાય પડે છે અમુક. તો એ પંડિતજી આ દ્રષ્ટાંત આપે છે કે ઇન્દ્રિય ગમ્ય જે નથી એવા સૂક્ષ્મ પુદગલ અને ઇન્દ્રિય ગમ્ય છે એવા સ્થૂળ પુદગલ, એનું બેન્ડિંગ થવું તો તમે માનો છો કે નહીં? હા, એ માનીએ છીએ. તો હવે કહે છે આગળ, આત્મા ઇન્દ્રિય ગમ્ય નથી. આત્મા ઇન્દ્રિય ગમ્ય નથી અને કર્મો ઇન્દ્રિય ગમ્ય છે. તો એ કહે છે એ બંનેનું બંધન માનો ને શું વાંધો છે? વાત એક જ મૂકી પુદગલ પુદગલમાં, શું કહેવાય, એક લોજિક આપ્યું પુદગલના બંધનના. એક લોજિક શું આપ્યું? ઇન્દ્રિય ગમ્ય નથી એવા પુદગલ અને ઇન્દ્રિય ગમ્ય છે એવા પુદગલ, એનું બંધન માનો છો. તો એવી રીતે ઇન્દ્રિય ગમ્ય નથી એવો આત્મા અને ઇન્દ્રિય ગમ્ય છે એવા પુદગલ, તો એનું પણ બંધન માનવામાં શું વાંધો છે? જોઈ કહે છે અહીંયા ગાડી. જેમ વ્યક્તિ ઇન્દ્રિય ગમ્ય નથી એવા સૂક્ષ્મ પુદગલો, તથા વ્યક્તિ ઇન્દ્રિય ગમ્ય
એવા સ્થૂલ પુદગલોનું બંધન હોવું માનીએ છીએ તેમ ઇન્દ્રિય ગમ્ય ન હોવા યોગ્ય એવો અમૂર્તિક આત્મા, લઈને ઇન્દ્રિય ગમ્ય ન હોવા યોગ્ય એવો અમૂર્તિક આત્મા તથા ઇન્દ્રિય ગમ્ય હોવા યોગ્ય મૂર્તિક કર્મ એ બંનેનું પણ બંધન છે એમ માનવું. સમજી ગયા? એક પ્રશ્ન બીજો પૂછી લઉં. છ દ્રવ્યમાંથી અતિન્દ્રિય જ્ઞાનનો વિષય કોણ છે? છ દ્રવ્યમાંથી અતિન્દ્રિય જ્ઞાનનો વિષય કોણ છે? બોલો. પ્રશ્ન તો ખ્યાલ આવે છે ને? પ્રશ્ન સિમ્પલ છે, પ્રશ્ન કરું છે નહીં. છ દ્રવ્યમાંથી અતિન્દ્રિય જ્ઞાનનો વિષય કયું દ્રવ્ય છે? ભાઈ ભાઈ શું હેમંતભાઈ તો જુઓ, કેમ કે આપણને આમ સામાન્ય કે આત્મા અતિન્દ્રિય જ્ઞાનનો વિષય ખ્યાલ છે ને, અતિન્દ્રિય જ્ઞાનનો વિષય. તો ધર્મ પુદગલ એમના બાજુમાં મૂકીએ છીએ, ધર્મ દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞાનથી જણાય કે ના જણાય? અતિન્દ્રિય જ્ઞાન એની સામે કયું જ્ઞાન આવ્યું? ઇન્દ્રિય જ્ઞાન. આમ સમજ, ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન એટલે જે જ્ઞાનમાં ઇન્દ્રિયો નિમિત્ત પડે, જે જ્ઞાનમાં ઇન્દ્રિયો નિમિત્ત પડે ને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય કહેવાય. તો ધર્મ દ્રવ્ય ઇન્દ્રિયોથી જણાય? ના જણાય. તો ધર્મ દ્રવ્ય શેનો વિષય થઈ ગયો? અતિન્દ્રિય જ્ઞાનનો વિષય. અધર્મ દ્રવ્ય અતિન્દ્રિય જ્ઞાનનો વિષય. પછી આકાશ દ્રવ્ય અતિન્દ્રિય જ્ઞાનનો વિષય. કાળ દ્રવ્ય એ પણ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય, કેમ કે એ તો બધા અરૂપી જ છે, અમૂર્તિક છે, એટલે ઇન્દ્રિયોથી તો જણાતા જ નથી. એટલે છ દ્રવ્યમાંથી પાંચ તો અરૂપી છે, એટલે તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, તે તો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. બાકી કયું રહ્યું? પુદગલ દ્રવ્ય. એ કયા જ્ઞાનનો વિષય છે? તો જુઓ, ખરેખર આ તો સ્કંદ છે, આ તો સ્કંદ છે ને, પુદગલ દ્રવ્યનો પરમાણુનો સ્કંદ છે. અસલમાં તો પરમાણુ જ એક દ્રવ્ય છે, રિયલમાં તો એક પરમાણુ છે, એ દ્રવ્ય. આ તો કેટલાય પરમાણુનો પિંડ છે. હવે મારો પ્રશ્ન છે, એક જે પરમાણુ, સિંગલ પરમાણુ, એ ઇન્દ્રિયથી જણાય કે ના જણાય? નહીં જણાય ઇન્દ્રિયથી. ક્યાંથી જણાશે ઇન્દ્રિયથી? એટલે એક પરમાણુ જે છે ને, એ પણ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. આ થોડી નવી વાત છે જરાક. બાજુમાં છે ને તમારે ફ્રેશ રિલાયન્સ? હા, આ થોડું ફ્રેશ વાત છે. હા, ત્યાં તો નામનું પણ ફ્રેશ હોય, અંદર ફ્રેશ ના આવ્યું હોય એવું પણ બને. આ તો બિલકુલ ફ્રેશ છે. જો કે પરમાણુ જે છે એ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય, સાંભળો જરા ધ્યાનથી. તો એ પરમાણુ એ અવધિ જ્ઞાનનો વિષય બને છે, મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાનનો વિષય નથી બનતા. અને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ ઇન્દ્રિયોનું અવલંબન લઈને પ્રવૃત્તિ કરે છે. મતિ શ્રુત દોય પરોક્ષ અક્ષ મન તે ઉપજાય. મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન કહ્યા. તત્વાસૂત્રનું સૂત્ર તમે પરીક્ષા બી ભણ્યા ને, તદ ઇન્દ્રિય અનિન્દ્રિય નિમિત્તમ છે ને, આદ્ય પરોક્ષમ, આદ્ય પરોક્ષમ, શરૂઆતના બે પરોક્ષ જ્ઞાન છે. તત્વાસૂત્રમાં આવી ગયું, શરૂઆતના બે જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. મતિ જ્ઞાન અને શ્રુતિ જ્ઞાન પરોક્ષ જ્ઞાન, કેમ કે ઇન્દ્રિયોનું અવલંબન લઈને જાણવું પડશે. અવધિ જ્ઞાન છે, અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાનની વ્યાખ્યા જે છે કે જે ઇન્દ્રિય અને મનના અવલંબન વિના, ઇન્દ્રિય અને મનના અવલંબન વિના જાણે છે, એનો મતલબ અવધિ જ્ઞાનનો વિષય એ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય. દીપકભાઈ, અવધિ જ્ઞાનનો વિષય, મનઃપર્ય જ્ઞાનનો વિષય એ પરમાણુ જે છે ને, એ પણ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. એટલે કે એમાં ઇન્દ્રિયનું અવલંબન કે મનનું અવલંબન આવતું નથી, એટલે અતિન્દ્રિય જ્ઞાનનો વિષય.
અને એ વાત તો ત્યાં છે ને, જે પરમાણુ જે છે ને એ અવધિ જ્ઞાનમાં પણ સમ્યક દ્રષ્ટિનું અવધિ જ્ઞાન હશે ને એનો વિષય બનશે, એ અલગ થોડી વાત છે. પણ એટલું પકડો કે એ ઇન્દ્રિયથી એ જણાતો નથી. એનો મતલબ એ થયો કે હવે નક્કી કરો છ દ્રવ્યમાંથી ઇન્દ્રિયનો વિષય કયું દ્રવ્ય છે, એક પણ નહીં. છ દ્રવ્ય અતિન્દ્રિય જ્ઞાનના વિષય છે, સમજી ગયા ને? એમ સમજ્યું? આ તો મેં એટલા માટે થોડી ક્લેરિટી કરી કે આપણે એ રીતે ટેવાળા છે કે આત્મા અતિન્દ્રિય જ્ઞાનનો વિષય, આત્મા તો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે, બાકી બધા પણ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. આ આ તો સ્કંદ થયો એટલે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય કહ્યો. દેશભાઈ, દિલીપભાઈ, બરાબર છે? હા, દિલીપભાઈ પણ બિલકુલ આમ પ્રમોદ ભાવથી. અમુકના ચહેરા તો સવારે જેવા ખીલેલા હોય ને એવા સાંજે પણ ખીલેલા જ હોય. કાલે સાંજે નીરવભાઈનું પણ કહ્યું ને, ચહેરા હંમેશા ખીલેલા હોય. ઘણાના સાંજે આમ થોડું થાક લાગ્યું હોય ને, ચહેરા ખીલેલા હોવા જોઈએ ભાઈ. હા, શું દીપકભાઈ? હા, સ્કંદ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય બને એ તો બરાબર છે, કેવલ જ્ઞાનમાં મતલબ એ જણાય છે એ તો છે, એ તો બરાબર છે. ભાવશ્રુતિ જ્ઞાનમાં, હા હા, અતિન્દ્રિય જ્ઞાનનો વિષય, હા હા, નહીં પરમાણુ જે કહ્યું ને, પરમાણુ, હા તો પરમાણુ અવધિ જ્ઞાનનો વિષય થયો ને, એટલે હા, એટલે એક દ્રવ્ય તો નીકળી ગયો ને. હા હા, એ તો કહ્યું ને, એટલે તો કહ્યું કે પરમાણુ જે છે અવધિ જ્ઞાનનો વિષય કહ્યો. બાકી ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય, એ તો કેવલ જ્ઞાનનો વિષય છે, એ તો કેવલ જ્ઞાનનો વિષય છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એ તો કહ્યું ને આપણે, સ્પષ્ટ કરીને એ વાતને. એટલે જુઓ કે અવધિ જ્ઞાનનો વિષય કોઈ ધર્મ દ્રવ્ય કે અધર્મ દ્રવ્ય અવધિ જ્ઞાનનો વિષય નહીં બને, બરાબર છે? એ અરૂપી જે છે ને એ કેવલ જ્ઞાનનો વિષય બનશે બધું, બાકી તો. જુઓ, હવે હવે બહુ સરસ વાત આવે છે આગળ. જુઓ, વળી એ બંધાનમાં, એ જે બંધ થયો ને, હવે આ બંનેનો બંધ થયો, અમૂર્તિક અને મૂર્તિક, અમૂર્તિ કેવો આત્મા અને મૂર્તિ કેવા કર્મ, એ બેનો જે બંધ થયો, તો ત્યાં કહે છે, શું કહે છે? જુઓ, ક્યાં કહ્યું? વળી એ બંધાનમાં કોઈ કોઈને કરતા તો છે નહીં. આ સમય સાર આવ્યું પાછું. એ બંધાનમાં કોઈ કોઈને કરતા તો છે નહીં. કે કેવી રીતે સમયસર આવે? કે તમે તો બધામાં સમયસર બોલવા છો, પણ લખ્યું હોય તો શું કરીએ? અંદર બતાવું તમને કેવી સમય છે. કોઈ કોઈનો કરતા નથી, કે જે ગુરુદેવ કહેતા કે અમે સંપ્રદાયમાં હતા તોય વાત ના બેઠી, પછી શ્વેતાંબરમાં દિગંબરમાં પણ વાત મૂકી તોય ના બેઠી વાત, ખડબડાટ થઈ ગયો. કઈ વાત માટે કહેતા હતા? કર્મના ઉદયથી વિકાર થતો નથી. અમે જયારે આ વાત મૂકી તો કોઈ માનવા તૈયાર ના થયા. કર્મના ઉદયથી વિકાર થાય છે એ વાત બિલકુલ ખોટી વાત છે. તો પછી પ્રશ્ન ચર્ચા વગેરે થઈ ત્યાં ઈસરીમાં, તો પછી એ કહ્યું ને કે જે કર્મના ઉદયથી વિકાર નહીં માનો તો વિકાર આત્માનો સ્વભાવ થઈ જશે. તો ગુરુદેવે કહ્યું કે હા, વાંધો શું છે, સ્વભાવ પણ પર્યાયનો સ્વભાવ. શું જવાબ છે એક એક? અત્યારે એમાં ક્યાં જઈશું આપણે વધારે તો? પણ એટલું સમજવું કે વિકાર રૂપે પરિણમન કરવું એ પણ પર્યાયનો શું છે? સ્વભાવ છે, પર્યાયનો સ્વભાવ પરિણમન કરવું એ. તો જરા સમજો, કોઈ કોઈનું કરતા નથી એનો મતલબ એ થઈ ગયો ને, કર્મનો ઉદય આત્માને વિકાર કરાવતો નથી. ભલે સંબંધ હોય અનાદિ, પણ અહીંયા જે વિકાર થયો એ કર્મે કરાવ્યો નથી. અને અહીંયા રાગ થયો, આ સાંભળવાનો રાગ થયો, ભગવાનના દર્શનનો રાગ થયો માટે કર્મ બંધાયા એમ એ નથી, એમ પણ નથી. કેમ કે કોઈ કોઈનું કરતા તો છે નહીં, હોતા જગત સ્વયં પરિણામ, કોણ કરે? સમજાય છે? અને એક દ્રવ્ય જો બીજા દ્રવ્યનું કરે તો એ નિમિત્ત ક્યાં રહ્યું? એ પોતે ઉપાદાન થઈ ગયું. પછી ત્યાં આગળ ખાનિયા ચર્ચામાંથી કાલે બતાવ્યું હતું ને, એમાં એ સોનગઢ વાળા નિમિત્તને માનતા નથી એમ નહીં, પણ નિમિત્ત ઉપાદાનમાં કઈ કરતું નથી એમ વાત છે ત્યાં આગળ.
કઈક યાદ આવી વાત નીકળી ગઈ. હતું શું વાત હતી આપણી? હા, કર્મ નો ઉદય વિકાર. હા હા, હા, શ્રીમદજી ની પંક્તિ યાદ આવી. જો અપૂર્વ અવસરમાં આવે છે, અપૂર્વ અવસરમાં ત્યાં લખ્યું, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. શરૂઆતમાં જ આવે છે ને, પેલા કે બીજા છંદમાં છે. તો ત્યાં લખ્યું છે, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. થઈ ગયું? અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, મને કોઈના કારણથી અહીંયા કઈ થયું એમ બિલકુલ છે નહીં. એની અંદર શરૂઆતમાં બીજા છંદમાં છે મોટે ભાગે. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી કે ક્યાંક આગળ પાછળ છે. હા જો સાંભળજો, એમ વળી એ બંધાનમાં કોઈ કોઈને કરતા તો છે નહીં. જ્યાં સુધી બંધાન રહે ત્યાં સુધી એ બંનેનો સાથ રહે. કરતા નથી, નહીં તો વિચાર કરો, કરતા હોય તો તીર્થંકર ભગવાન એ તો અનંત વીર્યના અને અતુલ બલના ધારક છે. જન્મથી અતુલ બલ કહ્યું ને એમનું, અને 13મું ગુણસ્થાનમાં આત્માનું અનંત વીર્ય પ્રગટે છે, અને 13મા ગુણસ્થાનમાં પણ અઘાતી કર્મો તો પડેલા છે. જો કોઈ કોઈનો કરતા હોય તો એ તો અનંત વીર્યના ધારક છે, તો કર્મને હટાવી દે. સમજાય છે કે નહીં? એ કહે છે કે એના કારણે રહ્યા છે, પણ એટલું છે કે બળી સિંદ્રી વચ્ચે જેવા છે, એ ગળિકમાં ચાલ્યા જવા વાળા છે એના કારણે. ભાઈ, રોજ ખમણ સારા બનતા હોય પણ વેવાઈ આવે દિવસે બગડતા જોવામાં આવે છે કે નહીં? રોજ મૈસૂર સારો બનતો હોય પણ વેવાઈ આવે એ દિવસે જ બગડે એવું જોવામાં આવે છે કે નહીં? બોલો, તો કરી શકતા હોય તો કરી દો ને, ખ્યાલ આવે છે કે નહીં? આવું બધાને એકાદ વખત તો બની જ હશે, વધારે નહીં બન્યું હોય તો. હા, એક વખત બન્યું એટલે નક્કી થઈ ગયું ને કે તારો બગાડવાનો ભાવ તો નહોતો જ, પણ બગડ્યું એ નક્કી થઈ ગયું કે તું એનો કરતા નથી. હા હા, ત્યારે બગડ્યું હતું એમ. ભાઈ, પણ વેવાઈ કરતા વિદ્વાન ઉપર રાગ વધારે હોય તો સારી વાત છે, હોવું તો એમ જોઈએ. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? વેવાઈ ની કિંમત વધી જતી હોય, હું એમ નથી કહેતો કે મારા પર પર્ટિક્યુલર કોઈ વ્યક્તિગત વાત નથી કરતો, પણ આગમ ની અંદર આ વિધાન છે. ખ્યાલ આવ્યો ને? વિદ્વાન કરતા વેવાઈ વાલા લાગતા હોય તો તારે ધર્મ પ્રત્યેનો પ્રેમ ઓછો છે. વેવાઈ પ્રત્યે પ્રેમ ન હોય એમ નથી કહેવા માંગતો હું, પણ તને અંદરમાં અને વિદ્વાન કરતા જ્ઞાની પુરુષ, આમ તો જ્ઞાની જ વિદ્વાનમાં ખરેખર તો જ્ઞાની જ આવે છે, રિયલ તો એ જ છે. સમજાય છે કે નહીં? એના કરતા મુનિરાજ, એના કરતા ભગવાન, એ પ્રમાણે ક્રમશ એનો ક્રમ છે. આમ સમજાય છે? અને સામે કોઈ તત્વ ચર્ચા કરવા વાળી વ્યક્તિ મળે, તેને જય જિનેન્દ્ર કહેવાનો ભાવ ન આવે અને બીજી રસ્તેથી જવાનો ભાવ આવે, તો એ બતાવે છે કે તને અંદરમાં ધર્મ પ્રત્યેનો પ્રેમ નથી. ભાઈ, સમજાય છે? હું છે એમ જો જ્યાં સુધી એટલે બંધન છે રહે ત્યાં સુધી એ બંનેનો સાથ રહે, પણ છૂટા પડે નહી રહે. તથા પરસ્પર કાર્ય કારણ પણ તેઓને બન્યું રહે, એટલું જ અહીંયા બંધાન જાણું. કેટલું બેલેન્સ વાળું! પરસ્પર કાર્ય કારણ પણ બન્યું રહે. એટલે પરસ્પર કાર્ય કારણ પણ એટલે શું પ્રતિકભાઈ? પરસ્પર કાર્ય કારણ પણ બન્યું રહે એટલે, ઉપર તો કહ્યું કે કરતા નથી, ઉપર તો કહ્યું કે કોઈ કોઈનો કરતા તો, પછી પાછું કે પરસ્પર કાર્ય કારણ પણ બન્યું રહે, એનો મતલબ નિમિત્ત નૈમિત્તિક સંબંધ. નિમિત્તને પણ કારણ કહેવાય, બે પ્રકારના કારણ, ઉપાદાન કારણ ને બીજું નિમિત્ત. તો પરસ્પર કારણ કાર્ય પણ બન્યું રહે. અહીંયા રાગ થયો તો કર્મનો ઉદય વિકાર, એ કર્મનો ઉદય નિમિત્ત કારણ. અહીંયા રાગ થયો તો કર્મનો બંધ, તે પ્રમાણે પરસ્પર
કાર્ય કારણ પણ બન્યું રહે, પણ એથી કરીને પેલો આને કરતા થઈને કઈ કરે અથવા આત્મા કરતા થઈને કર્મને બાંધે એવું હોતું નથી. અહીંયા કારણ કાર્ય પણ બન્યું રહે એનો મતલબ નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એટલું. એ નિમિત્તને પણ કારણ કહ્યું ને, હા, કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહેવાય. અને કારણ બે પ્રકારના, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ, એમ. એવી રીતે જો જેમ સોની અને દાગીના તે પરસ્પર કાર્ય કારણ પણ બન્યું રહે, પણ એમાં સોની એ સોનામાં અંદર પ્રવેશ કરીને કંઈ કરતા થઈને કરે છે એમ નથી. બસ એટલી વાત છે. આ બેમાં એવું ના, અહીંયા આમ અહીંયા કઈ ભૂલ નથી, આ બરાબર જ છે. આજનું બોલ બહારનું વાંચજો તમે, સફર પ્રકાશકનો છે, અને તમે શું સમજો છો એ કહેજો પછી મને. હા, જો એટલે ક્યાં કયા કથન છે એનો બરાબર ભાવ સમજ. જડતાથી કોઈ વસ્તુને પકડશો ને તો મુશ્કેલી થઈ જશે ભાઈ. જ્યાં સુધી બંધન રહે ત્યાં સુધી એ બંનેનો સાથ રહે, પણ છૂટા પડે નહીં, તથા પરસ્પર કાર્ય કારણ પણ તેઓને બન્યું રહે એટલું જ અહીંયા બંધાન જાણવું. હવે મૂર્તિક અમૂર્તિકનું એ પ્રમાણે બંધાન થવામાં કોઈ વિરોધ નથી. એ પ્રમાણે જેમ એક જીવને અનાદિ કર્મ સંબંધ કહ્યો, તે જ પ્રમાણે જુદા જુદા અનંત જીવોને પણ સમજવું. આ એક ખ્યાલ ને, સ્પેસીમેન તરીકે એક બતાવ્યું કે આ પ્રમાણે હોય છે, એ પ્રમાણે બધાને સમજી લેવું તમારે કે આ રીતે હોય છે એમ. અરે જો પાછળ એક મિનિટ છે, આપણી પાસે ખાલી જોઈ લઈએ. હવે આવે છે, શું લખ્યું છે? હા, પ્રતિકભાઈ, બે પ્રતિકભાઈ છે ને, શું લખ્યું છે વાંચો છે ને, ઘાતી અઘાતી કર્મ અને તેના કાર્ય. અત્યાર સુધી તો ખાલી કર્મ 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 એવી વાત થવી હતી ને, સમજાય? એક 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 આગળ વધતા જઈએ છીએ આપણે, કર્મ 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 કર્મ. હવે એમાં થોડાક ભેદમાંથી પછી પ્રભેદ, અત્યારે ભેદમાં આવે, ખાલી પેલું કર્મ, હવે એના ભેદ આવ્યા. કયા? ઘાતી અઘાતી કર્મ. હવે એ આવ્યું, કર્મનો સંબંધ છે તો કયા, ઘાતી કર્મનો રોલ શું, અઘાતી કર્મનો રોલ શું, પછી એનાથી પણ એક આગળ ફાંટો પડશે, ઘાતીનો અઘાતીનો. ઘાતીના કેટલા આવશે? ચાર. અને અઘાતીના કેટલા આવશે? ચાર. અને એ કર્મના ઉદયમાં જીવની કેવી અવસ્થા થાય છે એ બધું વર્ણન પૂરું થાય એટલે બીજો અધિકાર શું થયો? પૂરો થયો. સમજી ગયા આખી વાત? હા, એવી રીતે છે. લઈશું હલો ટીનવાણી સુધી. અત્યારે સમયસરના એક્ઝામ છે પાંચમા પેપરની, તો જેમના